સુરતમાં આજે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. વારછાના સરદાર ચોક મિની બજાર રોડ પર લોક સમર્પણ રક્તદાન ટ્રસ્ટના બિલ્ડિંગમાં આ આયોજન કરવામાં આવ્યું હતું. સુરત હાર્ડવેર એન્ડ બિલ્ડિંગ મટીરિયલ્સ મર્ચન્ટ એસોસિએશનના સેક્રેટરી દિલીપભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ બ્લડ અને પ્લાઝમા ડોનેશન મહાશિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત રક્તદાતાઓની સેવાને ભાવનાઓને રક્ત આપવાની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી. સાથે સાથે ચા પાણી નાસ્તાનું પણ વ્યવસ્થા કરવામાં આવી હતી સ્ટેન્ડબાય ટ્રસ્ટ દ્વારા. અને સાથે સાથે સુરત શહેરમાં કોરોના વાયરસની ભયંકર ભરડો લઈ રહી છે તેવામાં તંત્ર દ્વારા જુદા જુદા ઝોનમાં ધન્વંતરી રથનું આયોજન કર્યું છે. કોરોના પોઝિટિવ કેસમાંની સંખ્યામાં એક ધારી ડાયમંડ હબ ગણાતી સુરત સિટી વિસ્તારમાં કતારગામ અને વારછા વિસ્તારમાં ડાયમંડ કંપનીઓમાં મેડિકલ ચેકિંગ પણ વધારવામાં આવ્યું છે. તંત્ર દ્વારા આ વિસ્તારમાં ભીડવાળી જગ્યાઓ રેસ્ટોરન્ટ નાસ્તાની દુકાનો પાન ગલ્લા લારી ચાની કીટલી ઉપર તંત્ર દ્વારા કડક નિયમો પણ લગાવી દેવામાં આવ્યા છે. ત્યારે કોરોનાને કંટ્રોલમાં લાવવા માટે અને તેના સંક્રમણને અટકાવવા માટે 2-3 દિવસથી સતત આ વિસ્તારમાં મેડિકલ ચેકિંગ અને પોઝિટિવ કેસો પણ મળી આવ્યા છે. ચેકિંગ કરવામાં આવી તે દરમિયાન ત્યારે નામાંકિત કંપનીઓને સીલ મારી દંડ પણ ફટકારવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. કોરોનાનો કેર વધી રહ્યો છે ત્યારે તંત્ર દ્વારા તાત્કાલિક લોકોની રોજીરોટી પર અસર ન થાય તેનો આ એક્શન પ્લાન પણ કરવો ખૂબ જ જરૂરી છે. ત્યારે સુરત શહેરમાં આજે વારછાના સરદાર ચોક મિની બજાર રોડ પર આવેલા લોક સમર્પણ રક્તદાન ટ્રસ્ટના બિલ્ડિંગમાં બ્લડ ડોનેટ અને પ્લાઝમા ડોનેશન મહાશિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.